તો વાત કરીએ વડોદરાની, તો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનોને ફરજ બજાવી શકે એ માટે તેમને એસી વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે. જ્યાં શહેર ટ્રાફિક ડીસીપી જ્યોતિબહેન પટેલના જણાવ્યા મુજબ વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવે છે. બીજા 100 હેલ્મેટ પણ આવી ગયા છે અને જરૂર પડે તો વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ પણ કરવામાં આવી રહ્યા છે. આમ કુલ 225 એસીવાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. વધુમાં જણાવવામાં આવ્યું કે શહેરના ટ્રાફિક જંકશનો પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને એ માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે અને જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો જે પ્રશ્ન નહીવત રહેશે. આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. ટ્રાફિક પોલીસ જવાન ભરતભાઈએ જણાવ્યું કે અમો જવાનોએ જે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે અમને, કે જ્યાં ઉનાળામાં હશે ગરમીમાં એસી હેલ્મેટ જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. આ એસી હેલ્મેટથી માથામાં ઠંડક રહે છે અને તેની અસર આખા શરીરમાં થાય છે, જેથી ગરમીનો અહેસાસ ઓછો થાય છે. અને આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિકલ ચાર્જેબલ છે, એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 7-8 કલાક ચાલે છે. આ એસી હેલ્મેટ રાસ્તામાં કારગર છે, કારણ કે તમે જુઓ છો આટલી ગરમી, બસ ડામરની ગરમી, આ સાયલન્સરમાંથી નીકળતી ગરમી અને આકાશની ગરમી, માણસ ઊભું રહેવું મુશ્કેલ બને, સામાન્ય માણસ ઘરમાંથી નીકળવાનું પણ ટાળે, એવા કિસ્સામાં પોલીસ અને TRBએ તડકામાં ઊભું રહેવું પડતું હોય છે. એટલે આ હેલ્મેટને કારણે જે ફેસ ઉપર અને માથા ઉપર એમને ઠંડક મળે છે, એના કારણે એમની કાર્યક્ષમતા વધે છે અને કોઈ બીજી તકલીફ. 500થી વધારે ટ્રાફિક હેલ્મેટ આપવામાં આવ્યા છે, જેના કારણે એ લોકોને ઘણો ફાયદો થયો છે અને સક્ષમતાથી કામ કરી શકે છે. આ લગભગ સમજો ને ગરમી છે ત્યાં સુધી તો ખરું છે,